આણંદ શહેર જિલ્લાભરમાં ગત દસ વાગ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને સુસવાડા મારતા પવન અને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો આણંદ શહેરમાં રાત્રિના દસ થી બાર વાગ્યાના સમય દરમિયાન બે કલાકમાં એક ઇંચ વરસાદ તેમજ પેટલાદમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગત રાત્રિના દસ વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુસવાટા મારતા પવન વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે દોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ત્યારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો આણંદ શહેરમાં ગત રાત્રિના દસ થી બાર વાગ્યા દરમિયાન બે કલાકમાં સત્યાવીસ મીમી એટલે કે એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે પેટલાદમાં બે કલાકમાં ચોત્રીસ મીમી વરસાદ એટલે કે સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે આંકલાવમાં અડધો ઇંચ ખાબક્યો હતો ધોધમાર વરસાદને લઈને આણંદ શહેરમાં સો ફૂટ રોડ ઉપર કેટલાક માર્ગ પર પાણી ભરાઈ ગયું હતું જ્યારે સલાટિયા રોડ સ્થિત કેટલાક માર્ગો અને સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા જોકે રાત્રિના સુમારે માર્ગો પર પાણી ભરાતા સ્થાનિક લોકોએ ગટારના ઢાંકણાઓ ખોલી નાખીને પાણીનો નિકાલ કર્યો હતો પૂર નિયંત્રણ કક્ષના અહેવાલ અનુસાર આંકલાવમાં ચૌદ મીમી આણંદમાં ત્રીસ મીમી ખંભાતમાં છ મીમી તારાપુરમાં દસ મીમી પેટલાદમાં સાડત્રીસ મીમી બોરસદમાં પાંચ મીમી અને સોજીત્રામાં તેર મીમી વરસાદ નોંધાયો છે તારાપુરમાં રાત્રિના બાર વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને સવારના ચાર વાગ્યા સુધીમાં દસ મીમી વરસાદ પડ્યો હતો ત્યારે ઉમરેઠ પંથકમાં ગઈકાલે વરસાદ નોંધાયો નથી